नवीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं। नमो दुरिवार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। जिना गुणो न सिंधु न बे बिंदु पण जानो नहीं पण एक श्रद्धा दिल माही नाथ सम को छे नहीं। जिना सहारे छोड़ तरिया मुक्ति मुझ निश्चय सही जीवा प्रभु अरिहंत ने पंचांग पावे। एवा प्रभु अरिहंत ने पंचांग भावे पंचांग भावे नमस्कार करवो छे। केवा अरिहंत प्रभु ने अने पंचांग एटले कया पांच अंग थी आपणे परमात्मा ने नमस्कार करवानो छे अने शा माटे करवानो छे एनी आ स्तुति मां वात करी छे कि जे अरिहंत परमात्मा केटला गुणो वाला छे જેથી આપણે પાંચ અંગથી નમસ્કાર કરવો છે। ઈચ્છામી કમાસમણો સૂત્ર વડે જ્યારે જ્યારે તીર્થંકર ભગવંતને ગુરુ ભગવંતને કે જ્ઞાન વગેરે ગુણોને નમસ્કાર કરવાની વાત આવે ત્યારે કેટલા અંગથી નમસ્કાર થાય છે? પાંચ અંગથી નમસ્કાર થાય છે। માટે જ ઈચ્છામી કમાસમણો સૂત્રનું બીજું નામ જ શું છે? પંચાંગ પ્રણિપાત સૂત્ર। પાંચ અંગથી કરાય નમસ્કાર। पांच अंग में बे जानू बे हाथ चार थाय अने एक मस्तक। मस्तक ने उत्तम अंग कहू। मस्तक ने शू कहवा शास्त्र में? आखा शरीर में श्रेष्ठ में श्रेष्ठ उत्तम में उत्तम अंग हो तो क्यों? तो के मस्तक। शा माटे? हाथ उत्तम नहीं मस्तक ज उत्तम शू का? तो के आखा शरीर नु संचालन आटला मस्तक ना भाग थी थाय। આપણે કોઈ વ્યક્તિને ઓળખવી હોય ને એનું મોઢું જોઈને ઓળખાય। આપણે મુખ જોઈએ ને એના મોઢા સામે જોઈએ એટલે ખબર પડે કે આ કોણ છે। કોઈ દિવસે કે મેં એનો હાથ જોયો એટલે મને ખબર પડી ગઈ કોણ છે। એનો પગ જોયો એટલે ખબર પડી ગઈ। આવી રીતે ના હોય, મુખ જોયે એટલે ખબર પડે કે આ વ્યક્તિ કેવી છે। તથા મુખ જોવાથી એ પણ ખ્યાલ આવે કે એ વ્યક્તિની મુખાકૃતિ સૌમ્ય છે શાંત છે એટલે એના સંસ્કાર આપણને ખબર પડે। મુખ ઉપર જોવાથી ઉગ્રતા લાગે તો આપણને એમ લાગે કે એ વ્યક્તિ સ્વભાવની બરાબર નથી, ખાલી મુખ જોવાથી ખબર પડે। ઘણા છે ના કપાળની રેખાઓ જોઈને કહી શકે એ વ્યક્તિનું ભવિષ્ય, ખ્યાલ આવે છે? એટલે આ મુખની અંદર બધા દરેક જાતનું સંચાલન એની અંદર રહેલું છે। એટલે આખા શરીરની અંદર કિંમતી અંગ મસ્તક લીધું છે। મસ્તક વગરના ધડની કોઈ કિંમત નથી। પાંચે પાંચ ઇન્દ્રિય પણ કેટલા ભાગમાં આવે? આટલા ભાગમાં આવી જાય ને પાંચે પાંચ ઇન્દ્રિય। પાંચે ઇન્દ્રિયનો સમાવેશ ત્યાં થાય, ખ્યાલ આવે છે? એટલે આ ઉત્તમ અંગ, એ ઉત્તમ અંગથી નમસ્કાર કરવાનો એટલે મસ્તક નમાવો। તમે જો કોઈ બીને મસ્તક નમાવશો ને આ મસ્તક નહીં નમાવે, મસ્તક નમાવાનો એટલે ઓટોમેટિક બે હાથ જોડાઈ જ જાય। આપણે આપણા નાના બાળકને પણ વડીલની સામે કહીએ તો કે માથું નમાવો, આપણે ખાલી એમ કે હાથ જોડે તો આમાં જ હાથ જોડે માથું ના નમાવે, પણ એને કહીએ ને કે તું માથું નમાવે એટલે ઓટોમેટિક હાથ જોડે માથું નમાવે। શું અમે નાના નાના હતા મહેસાણા પરસાળામાં ભણતા હતા, પેલું જયા વીરાજ સૂત્ર આવે ને
તમે જેમ કૌશિક ને બધું બોલો ને એવી રીતે એક વિદ્યાર્થી કૌશિક ગયો આવે બોલે એટલે જય વિરાય સૂત્ર આવે ને ત્યારે શું બોલે હાથ જોડ્યો એટલે અમે હાથ આમ જ જોડીએ પછી અમારા જે ગુરુજી હતા એમને ખ્યાલ આવ્યો કે હાથ જોડવાનું કે એટલે હાથ જ જોડે માથું નથી માપતા શું પછી બોલવાનું ચેન્જ કરાવડાવ્યો હવે કે તારે એમ બોલવાનું માથું નમાવો એટલે બધા હાથ જોડી માથું નમાવો એમને કેવી રીતે માથું નમાવું એટલે આ મસ્તકની સાથે હાથ ઓટોમેટિક જોડાય છે મસ્તક ઉત્તમ અંગ છે એટલે બે જાનું બે હાથ અને મસ્તક વડે કરી અને પરમાત્માને નમસ્કાર કરવાનો છે એવા શ્રી એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમ એટલે પાંચ અંગથી ભાવપૂર્વક નમસ્કાર કરવાનો છે પણ શા માટે એના ગુણો કેટલા છે તો કે જેના ગુણોના સિંધુના બે બિંદુ પણ જાણું નહીં એટલે કે એટલા બધા એના ગુણો છે કે એ ગુણોની જો આપણે વાત કરીએ ને તો આખો સાગર છલકાય સાગરમાં પાણી કેટલું દરિયામાં કેટલું પાણી છે એટલા બધા અરિયન પરમાત્માના ગુણો છે આપણે તો બહુ બહુ તો બોલવું છું કે આટલા બધા ગુણો છે આનાથી વધારે પોળો હાથ પણ નથી થતો નાના બાળકને કહે ને કે દુનિયા કેવી રીત છું કે આવડી મોટી આવડી દુનિયા હોય પણ એનાથી વધારે વ્યક્ત જ નથી કરી શકાતો એટલે એમ કહેવાય છે કે એમના અનંતા ગુણો સાગરમાં જેમ પાણી એટલા બધા ગુણો છે પણ એમાંથી બે બુંદ જેટલા ગુણોને પણ આપણે જાણતા નથી કેમ કે આપણી જિંદગી કેટલી બહુ નાની અને પરમાત્માના ગુણો અઢળક આખી જિંદગી આપણે પરમાત્માના ગુણોને યાદ કરીએ પરમાત્મા ગુણોનું સ્મરણ કરીએ આપણી જિંદગી નાની પડે પણ પરમાત્માના ગુણો એક અંશ જેટલા જ થયા હોય ત્યાં સુધીની વાત કરી છે કે એક કેવલી ભગવાન નાનામાં નાની ઉંમરે કેવળ જ્ઞાન થાય નાનામાં નાની કેટલી ઉંમરે કેવળ જ્ઞાન થઈ શકે જીવને કેવળ જ્ઞાન થવા માટે નાનામાં નાની કેટલી ઉંમર જોઈએ 9 વર્ષ 8 વર્ષની ઉંમરે દીક્ષા થાય અને 9 વર્ષે કેવળ જ્ઞાન થઈ શકે તો આવી રીતે કોઈ જીવ 9 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન પામે એનું આયુષ્ય કરોડ પૂર્વ વર્ષ સુધીનું હોય કરોડ પૂર્વ એટલે 70,56,000 કરોડ વર્ષે એક પૂર્વ થાય એવા 1 કરોડ પૂર્વનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય અને 9 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન પામી ગયા તો 9 વર્ષ ઓછા કરો બાકીની બધી જિંદગી કેવલી તરીકે વિચારવાના તો આટલો મોટો કેવળ જ્ઞાનનો લાંબો પર્યાય 9 વર્ષે કેવળ જ્ઞાન પામી અને ધારો કે એ પરમાત્માના ગુણો જ કેવા બેસે કીધા જ કરે એમનું આયુષ્ય કેવલી ભગવાનનું પૂરું થઈ જાય પણ પરમાત્માના ગુણો પૂરા ન થાય કેમ કે અનંતા છે આપણી પાસે બોલવાના શબ્દો અસંખ્યાતા છે એટલે આખી જિંદગી બોલ્યા કરો સંખ્યાતા અસંખ્યાતા શબ્દો કદાચ બોલાય અસંખ્યાતા એના બોલાય સંખ્યાતા જ બોલે ખ્યાલ આવે છે તો પછી અનંતા ગુણો સુધી તો પહોંચવું કેવી રીતે આ તો કેવલીની વાત કરી આપણે તો કેટલું જાણીએ છીએ એની અંદરથી તો કે 2 બુંદ જેટલું કે 1 બુંદ જેટલું આપણે જાણતા હશું છતાં આપણે અરિયન પરમાત્માના માધ્યમથી સંસાર સમુદ્રને તરવાનું છે તો એ સંસાર સમુદ્ર કેવી રીતે તરીએ આપણે કંઈ તો જાણતા તો છીએ નહીં તો કે શ્રદ્ધાના બળથી તરવાનો છે શેનાથી પણ એક શ્રદ્ધા દિલમહી કે નાથ સમકો છે નહીં હે પરમાત્મા તમારા પ્રત્યેની અંદર એક શ્રદ્ધા બેઠેલી છે અવિગળ રાગ બેઠેલો છે જેના કારણે અમે તમારા સમાન બીજા કોઈ જીવને માનતા નથી અમારા માટે તમે જ શ્રેષ્ઠ છો તમે જ અમારા નાથ છો સો એટલે આ પ્રમાણે અરિહંત પરમાત્માના માધ્યમથી એની શ્રદ્ધાથી આપણે આ સંસાર તરવા માટેનો પ્રયત્ન કરવાનો છે હવે સંસાર પણ સમુદ્ર કહેવાય બરાબર ને સંસાર પણ કેવો છે સમુદ્ર તમે સમજો સંસાર એ સમુદ્ર છે એમાં આપણે આપણી જીવરૂપી નૌકાને તરતી મૂકી છે એમાં ક્યારેક અનુકૂળતા રૂપી પુણ્ય આવે છે ને પ્રતિકૂળતા રૂપી પાપ આવે છે એ પુણ્ય પાપ ફળે કરી અને એ જીવરૂપી નૌકાની અંદર આશ્રવના કાણા પડે છે અને કર્મરૂપી પાણીનો એની અંદર આશ્રવ થાય છે ખ્યાલ આવે છે એ કાણા ભરવાનો પ્રયત્ન કરવા દ્વારા આપણે સંવર ભાવમાં આવીએ છીએ જે પાણી આવી ગયું એને ઉલેચવા દ્વારા આપણે નિર્જરા કરીએ છીએ અશુભ કર્મના બંધથી અટકી સંપૂર્ણ કર્મની નિર્જરા કરી અને આપણે એ નાવડીને મોક્ષના કિનારે પહોંચાડવાની છે ખ્યાલ આવે છે એટલે સંસાર સમુદ્ર આપણી જીવરૂપી નૌકા અત્યારે તરતી મૂકેલી છે ક્યારે મોક્ષરૂપી કિનારે પહોંચીએ એ આપણે આવું છે જેટલો પવન અનુકૂળતા વાળો હશે એટલો
જલ્દી પહોંચશું અને પવન પ્રતિકૂળતા વાળો હશે એટલા લેટ થશે એટલું આપણને મળું થશે. અનુકૂળતા ભેગી કરવી આપણા હાથમાં છે, એટલે કે જેટલું બને તેટલું પુણ્ય એકઠું કરો. પુણ્ય એકઠું કરેલું હશે તો અનુકૂળતા મળશે, તો જલ્દી આપણે મોક્ષના દ્વાર સુધી પહોંચશું. બરાબર છે? એટલે આપણે આ બધા જ્ઞાની ભગવંતના માધ્યમ દ્વારા સંસાર સમુદ્રમાંથી તરવાના રસ્તા બતાવ્યા છે. પર્યુષણ જેવા મહાન પર્વ, પર્યુષણ પર્વને ઉપમાઓ આપવા માટે શાસ્ત્રની અંદર છે ને કેટલા કેટલા દાખલા આપે છે, જેમાં આ વસ્તુ ઉત્તમ છે, આ વસ્તુ ઉત્તમ છે, આ વસ્તુ ઉત્તમ છે, એમ પર્વમાં ઉત્તમ કોણ છે? પર્યુષણ પર્વ. ખ્યાલ આવે છે? ચૌપદમાં જેમાં કેસરી મોટો, ખગમાં ગરુડ કૈયરે, બોલો છો? ચતુષ્પદ પ્રાણીમાં મોટું કોણ, શ્રેષ્ઠ કોણ? તો કે સિંહ. પક્ષીમાં શ્રેષ્ઠ કોણ? ગરુડ. પર્વતોમાં શ્રેષ્ઠ કોણ? મેરુ પર્વત. અને નદીમાં શ્રેષ્ઠ? ગંગા નદી. બરાબર છે? પછી રાજાઓમાં શ્રેષ્ઠ? ભરત મહારાજા. દેવમાં શ્રેષ્ઠ? ઇન્દ્ર મહારાજા. દેવ મહેશ્વર ઇન્દ્ર રે. તીર્થમાં શ્રેષ્ઠ? શત્રુંજય તીર્થ. અને ગ્રહોમાં શ્રેષ્ઠ? ચંદ્ર. ખ્યાલ આવે છે? આ બધી ઉપમાઓ આપી છે. એમ પર્વમાં શ્રેષ્ઠ કયું પર્વ છે? તો કે દશેરા આવે, દિવાળી આવે, હોળી આવે, બરાબર ને, અખાત્રીજ આવે, દિવાસો આવે. આ બધા પર્વના નામો તો સાંભળ્યા છે ને? આ બધા લૌકિક પર્વો છે, આપણે લોકોત્તર પર્વતમાં જવું છે. બળેવ આવે, બળેવ તો હમણાં જ ગઈ ને. આવા તો કેટલાય લોકોત્તર પર્વ છે, પણ એ બધા પર્વમાં આપણે પડવાનું નથી. આપણે તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પર્વ જે છે એ પર્વ આપણને મળ્યું છે. અત્યારે એ પર્વની અંદર આપણે રહેલા છીએ, તો આપણે આપણું કર્તવ્ય બજાવવા દ્વારા એ પર્વની ઉજવણી કરી અને આ સંસાર સમુદ્રને તરવાનું છે. એટલે એવી રીતે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પર્વ કયું બતાવ્યું આપણને? તો કે પર્યુષણ પર્વ મળશે. કેમ કે પેલા બધા લોકોત્તર પર્વો છે એ મોક્ષમાં લઈ જનારા નથી, એ સંસારમાં રખડાવનારા છે. બળેવ પ્રમુખ બહુ લાજ છે, બીજા પણ નહીં મુક્તિનો વાસો રે. મોક્ષ સુધી એ ન લઈ જાય, મોક્ષમાં જવા માટે તો આ શ્રેષ્ઠ પર્યુષણ પર્વ આપણને બતાવ્યા છે. એની એવી આરાધના થાય, જે જે કર્તવ્યો બતાવ્યા છે એ કર્તવ્યનું એવું પાલન થાય, એટલે આપણે આપણી ફરજમાંથી ક્યારે પણ પાછા પડવાનું નથી. પર્વના દિવસોમાં આપણી ફરજ, કર્તવ્યનું પાલન. આપણે કેટલું કર્તવ્યનું પાલન કરીએ છીએ આપણી જાતને આપણે પૂછવાનું કે હે જીવ, ખરેખર તું કર્તવ્યના પાલનમાં છે? એક વિધાન બતાવ્યું છે શ્રાવક માટે કે દરરોજ સવારે શ્રાવક જ્યારે ઉઠે, સવારે ઉઠે ને ત્યારે સૌથી પહેલા આવી રીતે નમસ્કાર કરે, આવી વાત આ થઈ હતી, બરાબર છે? પછી બાર નવકાર ગણે, એ પ્રવૃત્તિ પત્યા પછી હજુ તો પથારી છોડે એના પહેલા એને શું કરવાનું છે? તો કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી વિચાર કરવાનો છે. શું વિચાર કરવાનો છે? તો કે દ્રવ્યથી શું વિચારવાનું? કે હે જીવ તું કોણ છે? હે જીવ તું કોણ છે? આવો સવાલ પૂછવાનો છે જીવને, અને પછી જાતે જ એનો જવાબ આપવાનો છે કે હે જીવ હું કોણ, અથવા તું કોણ એમ પૂછીએ ત્યારે આપણે પછી આપણી જાતને આપણું નામ લઈને બોલવાનું કે હું જીતુભાઈ છું. શું ખ્યાલ આવે છે? એ ટાઈમે અંદરથી એવો જવાબ આપવો જોઈએ કે હે જીવ તું કોણ, એટલે કે હું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચરિત્ર, અનંત વીર્ય વગેરે ગુણોનો સ્વામી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એકલો આવેલો, એકલો જવા વાળો, એવો આ શુદ્ધ સ્વરૂપી આત્મા છું. કોણ છું? આત્મા છું. આપણે તો કે તું કોણ, એટલે આપણે આપણું નામ બોલીએ, અને આપણું નામ એટલે શરીરનું નામ, એટલે હું એટલે શરીર કે હું એટલે આત્મા? શું લાગે છે? હું એટલે, હું એટલે આત્મા છું, હું એટલે. બાકી આ હું પણ બરું નડે છે ને, આપણે આપણે વાત થઈ ને, હું પણ બરાબર ને, હું એટલે કેટલું નડે છે આપણને. એક વખત છે ને, એક સંત હતા, બહુ સાધક હતા, લોકો એના બહુ દર્શનાર્થે આવે, એના ભક્ત વર્ગ પણ બહુ મોટો. એક વખત એમના રૂમની અંદર પોતે સાધનામાં બેઠા હશે, રૂમનો દરવાજો અટકાવેલો હતો, બહાર એમનો ભક્ત આવે, દરવાજા ઉપર ટકોરા મારે, એટલે સંત અંદરથી બોલે છે કે કોણ? એટલે જે ભાઈ હતા ને શું કહે છે, એ તો હું, અંદર આવું આજ્ઞા માંગે છે. એટલે પેલા સંત શું કહે છે કે તમે જે હોય તે અંદર આવો, પણ હું ને બહાર મૂકીને આવજો. શું શું કહે છે? હું જે બોલો છે ને એને બહાર છોડીને આવજો, હું પણ આને સાથે લઈને તમે નહીં.
આ હું પણ આપણને કેટલું નડે છે એ જોવાનું છે, એટલે હું પણ આને બહાર મૂકવાનું છે. તો અહીંયા હું એટલે કોણ? તો કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અનંત ગુણનો સ્વામી, સત્તાએ સિદ્ધ એવો શુદ્ધ આત્મદ્રવ્ય છું. બરાબર છે? હવે આગળ વધો. કે દ્રવ્યથી પૂછ્યું, એનો જવાબ મળ્યો કે આત્મા છું. હવે ક્ષેત્રમાં આગળ વધો. હે આત્મા, તું શુદ્ધ દ્રવ્ય છે તો અત્યારે કયા ક્ષેત્રમાં છે? અને તારું સાચું ક્ષેત્ર છે શુદ્ધતાનું એમાં છે? આવો સવાલ પૂછવાનો છે. તેનો જવાબ શું આવશે? તો કે અત્યારે આપણે ત્યાં નથી, હવે જ્યાં હોઈએ ને ત્યાં બોલવાનું. કે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, મારું સાચું સ્થાન સિદ્ધ સલ્યાની ઉપર પણ, સિદ્ધનું જે ક્ષેત્ર છે જ્યાં અનંતા સિદ્ધ ભગવંતો બિરાજમાન છે, એ મારું સાચું ક્ષેત્ર છે. પણ ખરેખર મને અત્યારે એવું લાગે છે કે હું મારા ક્ષેત્રથી ભટકી ગયો છું, સાચા મારા ક્ષેત્રમાં પહોંચ્યો નથી, એટલે અત્યારે હું ક્યાં છું એ વિચારી જવા. ક્યાં છું એટલે તમારા ઘરનું આખું એડ્રેસ વિચારી જવાનું કે અહીંયા છું અત્યારે, એટલે ખોટી જગ્યાએ ફસાયેલો છું. હવે કાળથી શું વિચારવાનું? કે તું અત્યારે ખોટી જગ્યાએ પહોંચ્યો છે, તારો ખૂબ બધો કાળ બગડ્યો છે, અત્યારે શું કાળમાં તું રહેલો છે, એટલે કે સમય શું છે અત્યારે? તો કે જેટલા વાગે આપણે ઉઠ્યા હોઈએ ને એ સમય વિચારવાનો કે અત્યારે, એટલે એમાં આખું છે ને શરૂઆત ક્યાંથી કરવાની? વીર સંવત, એ જેટલા બી સંવત ચાલતી હોય સંવત, એનું વરસ, એટલે સંવત એટલે વરસ તો આવી ગયો, પછી એનો મહિનો, શુક્લ પક્ષની કે કૃષ્ણ પક્ષની તિથિ, અને એ તિથિના દિવસે સવારનો કેટલા વાગ્યાનો સમય, આ કાળની અંદર વિચારવાનું. અને પછી એનાથી આગળ વધી અને ભાવમાં શું વિચારશો? તો કે ભાવની જ આપણે મુખ્ય વાત કરવાની છે. અને કોઈ પણ જગ્યાએ ભાવથી જ આપણને પૂર્ણ ફળ મળે. ગમે તેટલી ક્રિયાઓ કરીએ પણ ભાવ ન હોય તો એ ક્રિયા કેવી બને? એકડા વગરના મીંડા જેવી, શૂન્ય જેવી બને. બરાબર ને? આ ભક્તિ તે ફળતી નથી જે ભાવ શૂન્ય. ચારમાં ગઈકાલે વાત થઈ હતી કે શૂન્ય મને કરેલી ક્રિયા ક્યારે પણ પોતાનું ફળ આપતી, કેવળ જ્ઞાને બધું પ્રાપ્ત સેનાથી થાય છે? તો કે ભાવથી થાય છે. ભાવે ભાવના ભાવીએ, બધું ભાવે જ આવશે. ભાવે નીચે દાન, ભાવે જીનવર પૂછીએ, અને ભાવે કેવળ. તો ભાવમાં આપણે એ વિચારવાનું છે કે અત્યારે તું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ હોવા છતાં ખોટી જગ્યાએ ગયો છે, અત્યારે તું જે સમયમાં રહ્યો છે, તો હવે તારું કર્તવ્ય શું છે? ભાવમાં શું વિચારવાનું? એ જીવ તારું કર્તવ્ય શું છે? તો બોલો હવે વિચારો, આપણા કર્તવ્ય શું? સવારે ઉઠ્યા ત્યારથી આપણું કર્તવ્ય શું? બોલો, આ વિચારતા નથી આપણે કોઈ દિવસ, અને જે કર્તવ્ય છે એ પ્રમાણે આપણે પ્રવૃત્તિ પણ કરતા નથી. દરરોજ સવારે ઉઠીને આ કર્તવ્યનો જો વિચાર કરવામાં આવે તો જે કરવા યોગ્ય કરણી છે એ જ થાય, જે કરણી આપણે કરવા યોગ્ય નથી તે આપણાથી ન થાય, એટલે ઘણા બધા પાપોથી આપણે છૂટી છે. તો ઘણા બધા કર્તવ્યો દરરોજ દરરોજ કરવાના છે, ઘણા બધા કર્તવ્યો વર્ષની અંદર કરવાના છે. એવા કેટલા કર્તવ્યની આપણે વાત કરવાની છે? કુલ 36 કર્તવ્યની વાત આપણી ચાલુ છે, અને એમાંથી કેટલા કર્તવ્ય આપણે કર્યા? 13 કર્યા. તમે ગણ્યા બરાબર? મેં કાલે ગણ્યા પછી તો 14 થતા હતા, એટલે ફરીથી આપણે ગણી લઈએ. શું? જીનેશ્વર પરમાત્માની આજ્ઞા માનવી, આની છણાવટ નથી કરતો, ગઈકાલે થઈ ગઈ છે. જીનેશ્વર ભગવંતની આજ્ઞા માનવી, મિથ્યાત્વનો ત્યાગ કરવો, સમ્યક્ત્વનો ધારણ કરવું, બરાબર છે, છ આવશ્યકનું પાલન કરવું, એટલે 6, એટલે 9 થયા. પર્વતિથિએ પૌષક કરવો, દાન શીલ તપ અને ભાવમાં રહેવું, 14 થયા. ખ્યાલ એક ચૂકી ગયા કે ઓલી વાત મને યાદ આવી જાય છે, આવું થાય ત્યારે કે બહેનોને વ્યાજબી કરવાની બહુ આદત હોય, ઓછો જ બોલે ગમે ત્યારે. તમે છે ને આ ખરીદી કરવા નથી ગયા, અહીંયા સાચું બોલવાનું. તમને ખબર, તમે નાના નાના હશો ને જીતુભાઈ, ત્યારે ઇન્ડિયામાં હશો ને, અત્યારે તો નથી ચાલતું, પહેલા એવું ચાલતું હતું કે નાનો બાળક હોય ને એની ઉંમર કોઈ પૂછે, 3 જાતની ઉંમર હોય, એની ઉંમર કેટલી હોય ખબર છે? 3 જાતની ઉંમર. સ્કૂલમાં જ્યારે એને દાખલ કરવાનો હોય ને ત્યારે નાની ઉંમર બતાવે. ખ્યાલ આવ્યો? સ્કૂલમાં દાખલ કરવાનો હોય ને ત્યારે એની મોટી ઉંમર બતાવે. પછી ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરે ત્યારે પેલો કંડક્ટર પૂછે કે કેટલા વર્ષ થયા બાબા ને, તો નાની ઉંમર. અને ઘરમાં કોઈ પૂછે તો સાચી 3 જાતની ઉંમર. પણ
અહીંયા આપણે એ ના ચાલે, આપણે અહીંયા વ્યાજબી જે છે એ જ રાખવાનું, વ્યાજબી કઈ નહીં, જેટલું છે એટલું જ ભરવાનું છે. આપણે કેટલા કર્તવ્ય થયા? 14 કર્તવ્ય થયા. એમાં છેલ્લું ત્યાં પણ છેલ્લે ભાવની જ વાત આવે ને, ત્યાંથી અટક્યા હતા. શું પૂછ્યું બોલી જાઓ? શુભ ભાવની અંદર રહેવું. છેલ્લે આપણે ભાવ નામનું જે કર્તવ્ય છે એની જ વાત હતી. જો દાન છે તપ ભાવમાં, દાન કઈ સંજ્ઞાને તોડવા માટે વાત થયેલી આપણે? પરિગ્રહને તોડવા માટે દાન. પછી શીલનું પાલન, મૈથુન સંજ્ઞાને તોડવા માટે શીલ. તપનું પાલન તો કે આહાર સંજ્ઞાને તોડવા માટે. બોલો, રાત્રે વિચાર આવ્યો તો ઊંઘતા કે હું ખાતા શીખ્યો ત્યાંથી આજ સુધી કેટલી રોટલી ખાધી, કેટલા દાળ ખાધા, કેટલા ભાત ખાધા, મારું કોઈએ ટોટલ કર્યું? કોઈએ નથી કર્યું. શું? કેમ કે આપણો અનાદિકાળનો સ્વભાવ, આહાર સંજ્ઞા જે લાગેલી છે એના કારણે આપણે ખાધા કરીએ છીએ. આપણું પેટ છે ને કોના જેવું છે ખબર છે? પેલા અહીંયા તો હવે આ બધું નથી, પણ બાકી પેલા આપણા જૈનોના ઘરમાં એવું હતું કે સવારે ઉઠે ને એટલે બહેનોએ સીધું પહેલું કામ શું કરવાનું ખબર છે? તો કે પેલું જ રસોડામાં જવાનું, રસોડામાં જઈ અને કચરો કાઢવાનો, કાચો કાઢવાનો, જૈના પૂર્વક ગેસ પૂંજવાનો, અને પછી સૌથી પહેલા કામ કરવાનું માટલું બરાબર ધોઈ સાફ કરી ઘરનું મૂકીને પાણી ગાળીને માટલામાં, એટલે માટલું ગાળીને ભરવાનું. ખ્યાલ આવે છે? હવે એ માટલું કેવી રીતે ભરાય? તો કે માટલા ઉપર ગળનું મૂકેલું હોય, ગળનું થોડું ઊંડું જવા દેવું પડે એટલે પાણી અંદર જાય. પછી શું કરે? બીજા કોઈ પાણીથી વાસણથી માટલું ભરે. પેલા ગળનાના કારણે પેલું છે ને, પેલું ગળનાની ઉપર પાણી માટલાની કિનારી સુધી ભરાઈ જાય. પછી થોડી વાર ઉભા રહેવું પડે એટલે ધીમે ધીમે નીચે પાણી ઉતરે એટલે વળી ગળનું ખાલી થાય. વળી એની અંદર પાણી નાખો, વળી ગળનું ભરાય, વળી ધીમે થોડી વાર ઉભા રહો એક મિનિટ એટલે ધીમે ધીમે પાણી અંદર ઉતરે અને ગળનું ખાલી થાય. પણ આ પ્રમાણે કરવાથી થોડીક વાર સુધી આ રીતે કરો એટલે પેલું માટલું ભરાય ખરું, બરાબર છે? જ્યારે આપણા પેટમાં કેવું સવાર પડે એટલે અંદર કંઈક નાખો, પછી 12:30 સુધી રાહ જુઓ એટલે ધીમે 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 ખાલી થાય. વળી બપોરે જમવાનો થાય એટલે વળી પાછું એની અંદર નાખો, વળી 7 સુધી રાહ જુઓ એટલે પાછું ધીમે ધીમે ખાલી થાય. દરરોજ આ ક્રમ ચાલ્યા કરે, પેલું માટલું ભરાય, આપણું પેટ કોઈ દિવસ ભરાતું નથી. આ પેટનો ખાડો છે, શું એ ભરાતો? આહાર સંજ્ઞા આદાદી કાળની લાગેલી છે, એને તોડવા માટે આપણને તપ ધર્મ બતાવ્યો છે. તપ બાહ્ય તપ, એનાથી આહાર સંજ્ઞા તૂટે. બાહ્ય તપ ન થાય તો પછી તપના 12 પ્રકાર બતાવ્યા છે, પછી પછીનો તપ ચડિયાતો છે. એમાં 10મા નંબરનો તપ છે, હમણાં આપણે કરશું એની વાત. અને દાન, શીલ, તપ અને ભાવ, ભય સંજ્ઞાને તોડવા માટે ભાવ નામનું કર્તવ્ય બતાવ્યું. ભય સંજ્ઞા જેનાથી તૂટે, શુભ ભાવમાં રહેવાથી અશુભ વિચારો અટકે અને ભય જાય. અને શુભ ભાવમાં રહેવા માટે છે ને, આપણે એમ કહ્યું છે કે આપણે પડતીના છે ને 4 કારણો બતાવ્યા છે આપણે, પતનના 4 કારણો. કે જેવી જગ્યામાં આપણે રહીએ, કેવી જગ્યામાં, કે જેથી આપણા પતનના કારણો ઉભા થાય, તો કે એકાંત, એકાંતમાં બને ત્યાં સુધી ન રહે. જે બહુ સાધક મહાત્માઓ ઊંચે કક્ષાએ પહોંચેલા હોય, જેને ધ્યાનમાં બેસવાનું, એ લોકો જ એકાંતમાં રહે. એકાંત, અંધકાર, અંધારામાં ખોટા વિચારો આવે, અતિ પરિચય. કોઈ પણ વસ્તુ અતિ થાય એટલે ગડબડ થવાની સંભાવના ઊભી થાય, એટલે અતિ પરિચય રાખવાની પણ ના પડે. અને 4થા નંબરની અંદર બતાવ્યું છે અતિ ઉદ્ભટ વેશ. અતિ ઉદ્ભટ વેશ એટલે કે જૈનને ન છાજે એવા કપડાં પહેરવા. ખ્યાલ આવે છે? જો પતનથી બચવું હોય તો આ 4 વસ્તુનો ત્યાગ. એટલે ભય સંજ્ઞાને તોડવા માટે શુભ ભાવ બતાવે. આ 14 કર્તવ્ય સુધીની આપણે વાત કરી, હવે એના પછીના કર્તવ્યમાં આગળ વધો. બોલો, હવે શું આવ્યું? સજ્જાય, સ્વાધ્યાય કરવો, આ આપણું કર્તવ્ય બતાવવું જોઈએ. હંમેશા આપણે સતત, જ્યારે જ્યારે આપણને સમય મળે ત્યારે સતત સ્વાધ્યાયમાં રહેવું, એટલે કે સતત જ્ઞાનની નજીકમાં રહેવું. અને જ્ઞાનના કારણે આપણે સ્વમાં રહી શકીએ છીએ. અને સ્વમાં રહેવાથી આડાઅવળા વિચારો ના આવે, જેથી કરીને અશુભ કર્મ બંધ અટકે. અને સ્વાધ્યાય કેટલા નંબરનો તપ છે? 15મો. ના ના, કર્તવ્ય નહીં, 12 પ્રકારના તપ જ 12 છે ટોટલ. તપ કેટલા પ્રકારનો છે? હમણાં બોલે ને અતિચારમાં, તપાચાર, 12 ભેદ, 6 બાહ્ય, 6 અભ્યંતર બોલેલા હમણાં અતિચારમાં બોલે ને? 7, 8. ના ના, 10મો છે સ્વાધ્યાય, એ 10મા નંબરનો તપ છે. 6 બાહ્ય તપ,
છ બાહ્ય તપ અને છ પ્રકારના અભ્યંતર તપમાં ચોથા નંબરનો તપ છે સ્વાધ્યાય. એટલે ટોટલમાં કેટલો નંબર થવાનો? 10મા નંબર. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવત અને સ્વાધ્યાય અભ્યંતર તપમાં ચોથો. એટલે પૂર્વ પૂર્વ કરતા પછી પછીનો તપ ચડિયાતો છે. તો વિચારો, પહેલું 68 બાહ્ય તપથી શરૂઆત કરો. સૌથી પહેલા શું છે? 68. 68 માં બાહ્ય તપ મૂક્યો છે પહેલો, પછી પછીનો ચડિયાતો મૂક્યો છે. 68 એટલે શું? ઓછા અથવા વધારે સમય માટે ચારે આહારનો ત્યાગ કરવો, આને કહેવાય 68. અને ચાર આહાર કયા છે? અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. તો આપણે સવારે પચકાણ સાંભળ્યું ત્યારે બધા નામોની અંદર આવે, અશનમ, પાનમ, કાયમમ, સાયમમ. અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. અશનમાં શું આવે? તો કે રાંધેલી બધી વસ્તુ હોય ને, જેને આપણે રસોઈ કહી શકાય, જે ભૂખની પૂર્ણ તૃપ્તિ કરે, આ વસ્તુને કહેવાય અશન. પછી પાનમાં આવે પાણી. ખાદિમમાં શું આવે? તો કે જે વસ્તુ ખાવાથી ભૂખની પૂર્ણ તૃપ્તિ ન થાય પણ ભૂખમાં રાહત કરી આપે. એટલે રસોઈ બનવાની એક કલાકની વાર હોય અને ભૂખ લાગી હોય તો શું કરે? એક ગ્લાસ જ્યુસ પી લે, રાહત થઈ જાય ને. એટલે દરેક જાતના જ્યુસ, દરેક જાતના ફ્રૂટ, દરેક જાતના ડ્રાય ફ્રૂટ્સ અને શેકેલા અનાજ, આ બધું આવે ખાદિમમાં. અને સ્વાદિમમાં શું આવશે? તો કે જે વસ્તુ એકલી એકલી બહુ ખાવાથી ન હોય પણ રસોઈમાં નાખવાથી રસોઈમાં સ્વાદ ઉત્પન્ન કરે, આવી વસ્તુને કહેવાય સ્વાદિમ. એટલે દરેક જાતના મસાલા, દરેક જાતના ગરમ મસાલા, દરેક જાતના મુખવાસ અને દરેક જાતની દવા. બોલો, કોઈ એવું બોલે કે મેં પેટ ભરી મુખવાસ ખાધો? પણ બેનો રસોઈ બનાવતા બનાવતા આટલી ડબ્બી ખાઈ જાય, એવું બને? આ ચા થયા કરે થોડો. બેનોને મુખવાસ બહુ ભાવે. એનું નામ જ છે મુખે જે વાસ કરે, એને મુખ ઉપર સતત વાસ કરે, આને કહે મુખવાસ. એટલે પછી કોઈ એવું પણ ના બોલે કે મેં પેટ ભરી દવા ખાધી. દવા કેટલી ખાવાની? અરે દવા તો ખાવી ન હોય, પરાણે ખાતા હોય, બરાબર ને? એવી રીતે સંસારની બધી પ્રવૃત્તિઓ આપણે દવા કેવી રીતે લઈએ, એવી રીતે સંસારની પ્રવૃત્તિઓ કરવાની છે. કરવી નથી પણ ફરજ માટે કરવી પડે છે, શું? તો આપણે આ કર્મ બંધથી અટકી શકીએ. એટલે સ્વાદિની અંદર આ બધી વસ્તુઓ લીધી છે પણ દવિયારના પચકારની અંદર આ બધી વસ્તુની છૂટ ન રહે. ફક્ત પાણી અને સ્વાદિમની ભલે છૂટ આપે પણ સ્વાદિમમાં બધું નહીં. સ્વાદિમમાં પણ કેટલા પૂરતી છૂટ આપી દવિયારમાં? તો કે દવા પૂરતી. દવિયારનું પચકાર લીધું તો એની અંદર પાણી લઈ શકાય અને દવા લઈ શકાય. એટલે આ 68 તપની અંદર ઓછા અથવા વધારે સમય માટે ચારે આહારનો ત્યાગ. ઉણોદરીમાં શું આવે? તો કે ભૂખ કરતા થોડું ઓછું ખાવું. ભલે આમ છૂટા હોઈએ પણ સવારે ઉઠીને પચખાંડ લઈ લેવાનું, ધારણાનું કે આજે મારે જ્યારે જ્યારે જમું ત્યારે ઉણોદરી કરવાનું. એટલે જ્યારે જમવા બેસે ત્યારે થોડા ભૂખ્યા ઉઠવાનું. કેટલું ભૂખ્યા ઉઠવાનું? તો કે પાછળથી કદાચ કોઈ આગ્રહ કરીને બે રોટલી આપણને ખવડાવી દે ને તો પણ આપણે આરામથી ખાઈ શકીએ, આટલું ઓછું ખાવું. પણ ઘણા તો રોટલી બે જ ખાય ટોટલ, એને ઉણોદરી કેવી રીતે થાય ખબર નથી. પણ એક વસ્તુ કે રોટલી જેટલી જગ્યાએ પણ સામે ભાત વધારે ખાઈ જાય તો ઉણોદરી ન કહેવાય. શું? જમીને ઉઠ્યા પછી આટલી જગ્યા હોવી જોઈએ, આને કહેવાય ઉણોદરી. પછી વૃત્તિ સંક્ષેપ. વૃત્તિ સંક્ષેપમાં શું આવે? તો કે ઇન્દ્રિયની ઈચ્છાઓને કાબુમાં રાખવી, ઇન્દ્રિયની ઈચ્છાઓનો કંટ્રોલ કરવો, આને કહેવાય વૃત્તિ સંક્ષેપ. એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અભિગ્રહ ધારવો, આ બધું વૃત્તિ સંક્ષેપ તપમાં આવે. જમવામાં 10 વસ્તુ બનાવી હોય પણ આપણે એમ ધારીએ કે 5 વસ્તુ જ હું વાપરીશ તો જે 5 વસ્તુનો ત્યાગ થયો એ શું થયું? વૃત્તિ સંક્ષેપ. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી જે અભિગ્રહ આવે આને વૃત્તિ સંક્ષેપ તપ કહેવાય. માયુસ્વામી પરમાત્માએ ધારેલો ને અભિગ્રહ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી. દ્રવ્યથી શું ધાર્યું? કે મને દ્રવ્યમાં કઈ વસ્તુ મળે તો જ મારે આહાર લેવો. તો કે અડદના બાકુડા મળે આહારમાં તો જ મારે આહાર લેવો, જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી આહાર નહીં ખાતો. ક્ષેત્રમાં શું ધારેલું? કે વોરાવા વાળી વ્યક્તિ કયા ક્ષેત્રમાં ઉભેલી હોય? તો કે ઘરના ઉમરાની એક પગ અંદર અને એક પગ બહાર રાખીને ઉભેલી હોય અને વોરાવે તો જ મારે આહાર. ક્ષેત્ર કાળમાં ધારેલું કયા કાળે એટલે કયા ટાઈમે વરાવે?
તો કે બરાબર મધ્યાહ્ન કાળે આવી રીતે ઉભા રહીને વર આવે તો જ મારે આહાર લેવો, અને આના સિવાય જેટલું પણ ધાર્યું તે બધું સેમાં આવે? તો કે ભાવમાં. ભાવમાં કેટલું બધું ધારેલું? કેટલું ધાર્યું તું ભાવમાં? તો કે જો ક્રમશઃ જાઓ, રાજકુમારી હોય પણ અત્યારે દાસી અવસ્થામાં હોય, ત્રણ દિવસની ઉપવાસી હોય, પછી માથે મુંડન હોય, પગમાં બેડી હોય અને આંખમાં સસુ, આ બધા જે નિયમો ધાર્યા હતા આ બધા ભાવમાં, આ પરિસ્થિતિમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જે રીતે ધાર્યું એ બધી પરિસ્થિતિ ભેગી થાય અને આહાર મળે તો જ મારે આહાર લેવો. દરરોજ આહાર માટે નીકળતા, દરરોજ ગોચરી માટે જતા હતા, પણ દરરોજ પાછા આવવું પડતું હતું. આવું ક્યારે બની શકે? મને લાગે આપણે આવો નિયમ લઈએ તો આપણો અભિગ્રહ પૂરો ન થાય. આ તો તીર્થંકર હતા, એમનું પુણ્ય બળ જબરજસ્ત હતું જેના કારણે આવા પણ સંયોગો ઉભા થયા. એક વખત નાનકડો તો અભિગ્રહ ધારો. એક કામ કરો, આ સંવત્સરી પૂરી થયા પછી જે પારણા આવે ને એ પારણામાં કઈક અભિગ્રહ ધારો, કઈ પણ તમારે જે ધારવું હોય એ અભિગ્રહ પૂરો થાય તો જ તમારે પારણું કરવું, નહીં તો એ દિવસ એક જ દિવસ પૂરતું, વધારે નહીં, આવતા પરિસર સુધી નહીં, એ દિવસે ઉપવાસ. બોલો, કરી શકશો? હા, જે ધારો. હા, હા, કરી શકાય, પણ એ તૈયારી જોઈએ. આવો અભિગ્રહ ધારો, એક નાનકડો એક દિવસનો તપ કરો અભિગ્રહ. ઇન્ડિયામાં તો ઘણી વખત છે ને ચંદન બાળાના આઠમ થાય, સાંભળ્યું હશે તમે ચંદન બાળાના આઠમ. ચંદન બાળા બને, ત્રણ દિવસના ઉપવાસ કરે, આવું બધું બને છે. આ રીતે ગમે એમ કરીશું છે નાના નાના છોકરાઓને પણ તપની અંદર જોડવા માટે ઉત્સાહ આવે એટલે આવા આવા અનુષ્ઠાનો બતાવે. દીપક એકાસના કરાવે. દીપક એકાસના ખબર છે શું કરે? એકાસનાનું આયોજન કરે સમૂહમાં, પછી દીવો પ્રગટાવે અને પછી બધાને પીરસવાનું સ્ટાર્ટ કરે. અને નિયમ શું? જ્યાં સુધી દીવો ચાલુ રહે ત્યાં સુધી વાપરવાનો. દીવો બુજાઈ જાય તો વાપરવાનું બંધ. પણ એમાં એવું એઠું ના મુકાય એટલે શું કહેવાય અંદર કે તમે જેટલું લઈ લીધું દીવો બુજાય પછી પણ તમારા બાણામાં હોય તો પૂરું કરવાનું, એટલે પછી આપણે બહુ હસ્યા પહેલાથી વધારે નહીં. પછી દીવો બુજાય કે ના બુજાય કોણ રાહ જોવા બેસે? જેટલી ભૂખ હોય એટલું લઈ. પણ છોકરાઓને મજા આવે. શું ટિફિન એકાસના કરાવે તમને ખબર? ટિફિન એકાસના ખબર છે? નથી, પહેલી વાર સાંભળો છો? ટિફિન એકાસનામાં શું કરે કે પેલા નામ લખે કોને કોને કરવા છે. હવે ધારો કે 50 જણ થયા ટિફિન એકાસના વાળા, તો દરેક જણે છે ને એકાસનામાં જે વસ્તુ વાપરવાની હોય કે વાપરી શકાય ને એનું ટિફિન ઘરેથી લઈને આવે, બરાબર? પછી બધા ટિફિન એક બાજુ મૂકવાના એક જગ્યાએ, પછી મારા સાહેબ અડધો કલાક એને કઈ પણ વ્યાખ્યાન વગેરે આપે સમજાવે, પછી કે હવે જાઓ તમે જેના હાથમાં જે ટિફિન આવે એ ટિફિન લઈને તમારે એકાસન કરો. ખ્યાલ આવે છે? એટલે આમાં કે કોઈ પોતાના ઘરેથી પોતાના ટિફિનમાં ભલે પોતે ભાવતી વસ્તુ લઈને આવેલો પણ એ ટિફિન બીજાના હાથમાં ગયું અને બીજાનું ટિફિન પોતાના હાથમાં ગયું, હવે પેલાની વસ્તુ એને ભાવતી પણ ન હોય પણ ખરું આ જીભ ઉપર કંટ્રોલ આવે. આમ થોડીક ગમત થાય છોકરાઓમાં વધારે જોડાય, થોડીક ગમત થાય છોકરાઓને ગમે એટલે પછી તમે એ ટાઈમે વાતાવરણ જોવો તો શું હસાહસી ચાલતી હોય છોકરાઓ ખોલે ને પછી બધા ટિફિન એકાસનો કરવા બેસે. ઘણા તો છે ને એવા છોકરાઓ હોય કે મજાક ખાતર છે ને આટલી જ વસ્તુ મૂકી નાખે ભલે જેના હાથમાં એ પછી જાણી બુજીને ટિફિન ઉપર હાથ ના લગાડે બનાવે ન. પછી જ્યારે હાથમાં આવે ટિફિન ખોલે ત્યારે એને થાય કે આજે ઉપવાસ જેવું થશે. એટલે શું છે કે આ બધું ગમે એમ કરે ને છોકરાઓ આમ કરીને પણ તપની અંદર જોડા. એકાસનો શું છે, જીભ ઉપર કંટ્રોલ કેવી રીતે આવે આ ખબર. હવે કોઈને જેવું બને કોઈ તીખી તીખી વસ્તુ બનાવી લઈ આવ્યો એ વાપરવું પડે શું થાય. એટલે આ તપની આપણે વાત ચાલતી હતી, વૃત્તિ સંક્ષેપ તપની વાત હતી કે ઇન્દ્રિયોની ઈચ્છાને કાબુમાં લેવી, કંટ્રોલ કરવું. પછી રસ્ત્યાગ. રસ્ત્યાગની અંદર શું આવે તો કે વિગઈઓનો ત્યાગ કરવો. વિગઈ એટલે શું? તો કે સ્વભાવમાં વિકૃતિ લાવે એવા જે પદાર્થો આને કહેવાય વિગઈ. એવી વિગઈઓ કેટલી છે? નહીં, 10 વિગઈ છે. કેટલી વિગઈ છે? ટોટલ 10 વિગઈ છે. પાછું એ મને યાદ આવી જાય શબ્દ વ્યાજ વિગ્રહ. શું કામ બોલો છો? પૂરું બોલો છો? હા,
दस विगेयो छे केटली दस पण एमां चार अभक्ष्य विगेय छे चार अभक्ष्य केवी छे केटली चार अभक्ष्य केवी विगेय अभक्ष केम अथवा ने बीजी रीते कहो तो महाविगेय कहेवाय मद मदिरा मांस अने माखा आ चार महाविगेय छे अभक्ष्य विगेय छे जेनो जीवनमां संपूर्ण त्याग पड़े अने छ એટલે છ નો આંકડો તમે બોલો છ ભક્ષ્ય વિગઈ છે છ વિગઈ કેટલી છે કેવી છે ભક્ષ્ય કઈ દૂધ દહીં ઘી તેલ ગોળ અને પકવાન ઘણા વિગઈ એનું નામ છે શું છે દૂધ દહીં ઘી તેલ ગોળ અને પકવાન ઘણા વિગઈ કહેવાય અને શું કહેવાય એટલે પકવાનમાં બે વસ્તુ આવે મીઠાઈ આવે ઘીમાં બનાવેલી અને ઘીમાં અને તેલમાં તળેલી વસ્તુ આવે પૂરી વગેરે એટલે કડા વિગઈ એનું નામ છે અથવા પકવા આ છ ભક્ષ્ય વિગઈઓ છે આ છ જાતની ભક્ષ્ય વિગઈમાંથી યથાશક્તિ દરરોજને માટે એક વિગઈનો બે વિગઈનો ત્યાગ કરો શું આ કરી શકાય એવું છે નથી લાગતું મીઠાઈઓ તો અત્યારે બહુ લોકો ખાતા જ નથી કરતા પકવાનનો ત્યાગ થઈ શકે થઈ શકે એવું છે ક્યારેક દૂધનો ત્યાગ કરો ક્યારેક દહીંનો ત્યાગ કરો વારા પરથી કરો જો એક વસ્તુ ધ્યાન રાખવાની કે પહેલો ત્યાગ કોનો કરવો તો કે જે વસ્તુ વધારે ભાવતી હોય ને એનો પહેલો ત્યાગ તો જીભ ઉપર કંટ્રોલ આવે આ તો શું થાય પેલું ભાવતી નથી ત્યાગ કર પછી બાધા લઈને આવે મેં આની બાધા લીધી શું અરે પણ તને ભાવતી નથી એટલે બાધા જે વસ્તુ અતિ પ્રિય છે એની બાધા લેવાની એ નહીં ખાવાનો નિયમ લેવાનો એટલે આ રસ ત્યાગ પછી કાય ક્લેશ ની અંદર હવે કાયને કષ્ટ પડે પણ આશય કયો હોવો જોઈએ તો કે કર્મની નિર્જરાના આશયથી કાયને કષ્ટ પડે એવા કાર્યો કરો દસમે મારે રહેતા હોય લીપ ચાલુ હોય પણ મારે લીપ નથી વાપરવી મારે મારી કાયને કષ્ટ આપવું છે એવા આશયથી પોતે દાદરા ચાળ ઉતર કરીને જ આવજા કર ચપ્પલ વગર ચાલીને જાય એને લોક સંજ્ઞા ન નડે શું અને લોચ પણ કરાવે માતાનો લોચ અત્યારે ઘણા ભાઈઓ બહેનો માટે અત્યારે આ કારણની અંદર લોચનું વિધાન ના પાડી છે ભાઈઓ માટે આ પાડી છે અત્યારે ઘણા ભાઈઓ મારી સાહેબ પાસે જઈને લોચ કરાવતા હોય છે કોઈનો અનુભવ થયો છે જોયા છે કોઈને લોચ કરાવ્યો હોય કરાવેલો ને હા ઘણા કરાવતા હોય છે એમાં પર્યુષણ ને એમાં પર્વ આવે ત્યારે કરે અથવા ઘણા શું કરે ઉપદાન કરવા જાય ને ઉપદાન કરવા જાય ત્યારે લોચ કરાવે એટલે ઉપદાનની અંદર લગભગ 1.5 મહિનો એમને મારા સાહેબ સાથે રહેવાનું હોય નાવા ધોવાનું ના હોય માથું બળવાનું ના હોય લોચ જ કરાવી દે છે માથા પર આ ઉપર બેઠો આ કાય દેસ પછી સંલીનતા સંલીનતા કા કોને કહેવાય તો કે જેટલો બને તેટલો સૂતા બેસતા ઉઠતા જગ્યાનો વપરાશ ઓછો કરવો અંગોપાંગ સંકોચીને બેસવું જેટલું બને તેટલું ઘર નાનું રાખો છો જેટલું ઘર મોટું તેટલો પરિગ્રહ વધારે ઘર જેટલું મોટું એટલો પરિગ્રહ વધારે પછી શું થાય ખબર છે જ્યારે એને સાફસુપ કરવાનો આવે ને ત્યારે દમ નીકળી જાય આપણાથી સાફસુપ થાય નહીં પછી એની અંદર જીવોત્પત્તિ થાય પછી દવાઓ છાંટવી પડે આ બધા પાપની પ્રવૃત્તિઓ કરવી પડે એના કરતા પહેલાથી ઘર નાનું રાખવું દિલ મોટું કરી દઉં શું આપણે ઉલટું થાય છે દિલ નાનું થઈ જાય છે ઘર મોટું હોય છે ઘર ગમે તેટલું મોટું હોય પણ બે મહેમાન આવે તો આપણને પોસાય બે કૂતરા પોસાય